સુરતના વરાછાના મિની બજારમાં અમર જ્વેલર્સના શોરૂમમાં દોઢે દિવસે લૂંટના ઈરાદે જ્વેલર્સના મેનેજર સંજયભાઈ અને માલિક નિતેશભાઈ પર 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બનાવમાં મેનેજરને 2 ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જ્વેલર્સના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના વરાછાના મિની બજારમાં અમર જ્વેલર્સના શોરૂમમાં રવિવારે સાંજે 5:30 કલાકે એક શખ્સે એન્ટ્રી કરી લૂંટના ઈરાદે જ્વેલર્સના મેનેજર સંજયભાઈ અને માલિક નીતિશભાઈ પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી એક બદમાશ કારતૂસ બદલવા જતા અમર જ્વેલર્સના સ્ટાફે સમય સૂચકતા વાપરી તેને પકડી લીધો હતો. જ્યારે તેના 2 સાગીરતો દિનેશ શુક્લા અને મયુરસિંહ ઉર્ફે સાગર જાડેજા કાળા કલરની એક્ટિવા મોપેડ પર ભાગી ગયા હતા. મેનેજર સંજયને 2 ગોળી વાગી હતી, જેથી સારવાર માટે અઠવાલાઈન્સની મહાવીર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્વેલર્સના શોરૂમમાં દોઢે દિવસે આ ઘટના બની હતી. પોલીસે જ્વેલર્સના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે. બંને બદમાશોને પકડવા માટે પોલીસે શહેર અને હાઈવે તરફ નાકાબંધી કરી છે. પકડાયેલ આરોપીનું નામ વિજય કનપ કપરાડા છે. સર, વરાછાની અંદર જ્વેલર્સની અંદર કંઈક ફાયરિંગની ઘટના બની, શું હકીકત છે અને પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? વરાછા મિની બજારમાં અમર જ્વેલર્સ નામની એક જ્વેલર્સનો શોરૂમ આવેલો છે. આજે સાંજના 5:30 વાગ્યાના અરસામાં 3 ઈસમો આવે છે અને 3 ઈસમો પૈકીના 1 ઈસમે અમર જ્વેલર્સમાં એન્ટ્રી કરીને ત્યાં અમર જ્વેલર્સના મેનેજર સંજયભાઈ અને એના માલિક છે નીતેશભાઈ, એના ઉપર 6 રાઉન્ડ ફાયર કરેલા છે. એમાં સંજયભાઈને શરીરે ઈજા થઈ છે. અત્યારે સારવાર અર્થે એમને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરેલા છે. તો આ જે ત્રણ ઈસમો પૈકી આ ફાયર કરનાર એક ઈસમને અમર જ્વેલર્સના માણસોએ પકડી પાડેલો. જ્યારે આ એણે 6 રાઉન્ડ ફાયર કર્યા ત્યારબાદ મેગઝીન ખાલી થઈ જતાં મેગઝીન બદલવા જતો હતો આ જે પકડાયેલો છે આરોપીએ. એ દરમિયાન આ સમય સૂચકતા વાપરીને અમર જ્વેલર્સના મેનેજર અને એના માલિકે આ આરોપીને પકડી પાડેલો. જ્યારે એને સાથેના 2 આરોપીઓ હતા, એક કાળા કલરની એક્ટિવા લઈને ભાગી ગયેલા છે. એ આરોપીઓની શોધખોળ માટે નાકાબંધી કરવામાં આવેલી છે. આ ગુનામાં જે બીજા 2 આરોપીઓ પકડવાના બાકી છે એના માટે પોલીસ પૂરતી તપાસ કરી રહી છે અને હવે કયા કારણે આને અમર જ્વેલર્સના માલિક ઉપર હુમલો કર્યો છે એ બાબતે આ પકડાયેલા આરોપીને પૂછપરછ કરીને આગળની દિશામાં તપાસ હાથ ધરી. ઘટના કઈ સીસીટીવીમાં પણ કેદ થઈ? અમર જ્વેલર્સના શોરૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે. તો સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલી છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે હાલમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હોય તેવું માલિક પાસેથી પૈસાની માંગણી પરની દેખાઈ રહ્યું છે. તેમ છતાં ઝડપાયેલ વિજય કપડાની ફાયરિંગ કરનાર 3 બદમાશ સહિત 4 સુરેન્દ્રનગરની લીંબડી સબજેલમાં 2 મહિના પહેલાં ભાગ્યા હતા. જેલની બહારથી આરોપીઓને એક શખ્સે મદદ કરી જેલની બહારથી ચપ્પલ દોરીના બાંધીને આરી નાખી હતી. આરીથી જેલની બેરિકેડનું તાળું કાપી બહાર નીકળ્યા હતા. બાદમાં 14 ફૂટની દિવાલ કૂદી ચારે ભાગ્યા હતા. બહાર સાગીરતો વાહનમાં બેસાડીને ફરાર થઈ ગયા હતા, જેમાં વિજય કપડા વગડિયામાં વેપારી પર ફાયરિંગ કરી મારી નાખવાની ધમકીના ગુનામાં 8/2019 જેલમાં હતો. મયુરસિંહ જાડેજા સાયરા હાઈવે પર આંગણિયા પેરીના લૂંટના ગુનામાં 14/10/2019 જેલમાં, તેમજ દિનેશ શુક્લા થાણામાં વર્ષ 2012 થયેલી હત્યાના ગુનામાં 8/12/2019 જેલમાં હતો. કામરેજમાં જમીનના પ્રોજેક્ટની તકરારને કારણે સોપારી આપી ફાયરિંગ કર્યું હોવાની પોલીસે શંકા છે. એક વ્યક્તિને જમીનના પ્રોજેક્ટમાંથી ખસી જવા ધમકી આપવાની વાત ચર્ચાઈ રહી છે. જે રીતે ફાયરિંગ કરાયું તે જોતા લૂંટની વાત પોલીસને ગળે ઉતરતી નથી. બાકી લૂંટ કરવા આવ્યા હોય તો 2 લૂંટારું કેમ બહાર ઊભા રહે, અને લૂંટ જ કરવી હોત તો 1-2 રાઉન્ડ ફાયરિંગ કરી સ્ટાફને ડરાવીને ઘરેણા કે રૂપિયાની લૂંટ કરી જાત, 6 રાઉન્ડ ફાયરિંગ કરવાની કેમ જરૂર પડે? આ બધા સવાલો શંકા ઉપજાવે તેવા છે. હાલમાં સોપારી ફોડી હોવાની બાબતે પોલીસને પૂછતા તપાસ ચાલુ છે એટલું રટણ કરી રહ્યું છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.